છો સાંભળો છો? બોલ લે, તું કેતી હોય તો સાંભળવું જ પડે ને. હું શું કહું છું, બાપુજી ની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. આપણે એને કોઈક સારા ડોક્ટર ને બતાવીએ તો? અરે ડોક્ટર ને તો આપણે બતાવ્યું તું ને, એને એમ કીધું કે ઉંમર ના હિસાબે તબિયત હાલક ડોલક થયા કરે, તમારે એની સેવા કરવી. અરે પણ બાપુજી આખો દિવસ ઠોઠો કર્યા કરે છે. ખબર છે મને, એક કામ કર, તું છે ને બાપુજી ને હળદર વાળું દૂધ પાઈ દે, એટલે બાપુજી માં થોડીક તાકાત પણ રહેશે અને ઉધરસ પણ મટી જાય. અરે ઈ મને કેવું પડે હે? પણ હું એમ કહું છું કે ઈ ડોક્ટર થી ફરક નથી પડતો તો આપણે ડોક્ટર બદલાવીએ, કોઈ બીજા સારા ડોક્ટર ને લેતા આવો ને. સારું હાલ, તું કેસ ને તો આપણે બીજા કોઈ ડોક્ટર ને બતાવી, હું ડોક્ટર ને વિઝિટ માં બોલાવ્યો બસ. હા જલ્દી પાછા આવજો. આવો સાહેબ, આવો જુઓ, અમારા બાપુજી છે, કેટલા સમયથી આમને બીમાર જ પડ્યા છે ને ખાટલામાં જ પડ્યા છે. સાહેબ તમે એમને તપાસો ને કંઈક નિદાન કરો આમનું. દાદા બીજી કઈ તકલીફ તમને? બાપુજી આવું ન બોલો પ્લીઝ. દીકરા તારે તો રાજી થવું જોઈએ, ઝાડ ગઈ ને જગ્યા તો. બાપુજી બાપુજી તમે કાં આવું બોલો? અરે બાપુજી બાપુજી તમે જ તો અમારો આધાર છો, તમે જ કુટુંબનું થડ છો. હે બાપુજી અમે તો બધા ડાળીઓ છીએ, અને ડાળીઓ અને પાંદડા થડ વગર થોડા શોભે. અરે દાદા તમે ચિંતા ના કરો, તમને કોઈ જ બીમારી નથી, આ તો ઉંમરને કારણે થોડીક તકલીફ છે, બાકી બીજી કાંઈ પ્રોબ્લેમ નથી બરોબર. અને હા સાંભળો, તમને જે ભાવે ને એ તમારે ખાવાની છૂટ તમને બરોબર છે. જો હું તમને એક દવા લખી દઉં છું, સમયાંતરે દવા લેતા રહેજો. ભલે ડોક્ટર, પણ ડોક્ટર એક વાત કહું? હા બોલો ને. જો ડોક્ટર અમારો દીકરો અને મારી પુત્રવધુ મારી ખૂબ સેવા કરે છે અને બહુ લાગણીશીલ છે, એને કયો કે ચિંતા ન કરે. અરે દાદા ચિંતા તો થાય ને, આ તમારા દીકરા છે અને તમારી કેવી સેવા કરે છે. આ મા બાપ ની સેવા કરવી એ જ તો દીકરાનો ફરજ છે. અને અમે કહેવાય છે ને કે કળિયુગ ના સાચા ભગવાન તો મા બાપ હોય છે, મા બાપ થી વધારે શું હોય દીકરાને ભલા. ડોક્ટર તમે તો પ્રસન્ન છો ને એમાં, તમે રાજી છો ને? હા ખૂબ રાજી છું. એ બસ તો હવે તમારે કોઈ પણ જાતની ઉપાધિ કરવાની નથી બરોબર છે, અને જો તમને ખાવાની બધી છૂટ છે, તમને એવી કોઈ બીમારી નથી, તો તમારે જે ભાવે ને એ તમારા વહુને કહેવાનું, તમને બનાવી દેશે અને મસ્ત જમી લેવાનું. અને હા દવા લેવાનું ભૂલતા નહીં, હું તમને એક દવા લખી દઉં છું, એ સમયાંતરે બાપુજીને તમે દઈ દેજો બરોબર છે. ડોક્ટર વગર માયગે ખબર આવે છે, મારી દીકરાઓને ખબર છે કે ડોહાને હું ભાવે છે, હું પ્રેમથી ખબર આવે છે. બાપુજી હવે તમે બહુ આજે વાત કરી, પછી થાકી જશો, હવે તમે આરામ કરો. હા બાપા હવે તમે આરામ કરો અને તમે ભાવતા ભોજન જમો, અને મેં તમને જેમ પેલા કીધું ને તેમ હવે તમે દવા લેતા આવો અને બાપુજીને ટાઈમસર દવા આપજો બરોબર છે. તો ચાલો હું રજા લઉં છું, જો કાંઈ પણ થાય તો મને રિંગ કરજો. ચાલો ભાઈ હું રજા લઉં છું. બાપા તમે આરામ કરો, અને તમારે કઈ ખાવું પીવું હોય તો મને કેજો, મને હકલ દેજો, હું આયા જ છું હો બાપા. બસ ભાઈ બસ જવા દે, તમે હવે થાકી ગયા છો, જાઓ આરામ કરો, ખૂબ સેવા કરી. બાપુજી મા બાપ ની સેવા કરવામાં થાક થોડો લાગે, હે તમે અમને ફૂલની જેમ હાચવીને મોટા કર્યા છે, અને તમે અમને જિંદગી આપી છે, એક નવી રાહ બતાવી છે, અમને ભણાવ્યા ગણાવ્યા, સમાજમાં આવડી મોટી ઇજ્જત અપાવી, આવડી સારી નોકરી અપાવી, તો પછી એ કઈ ઓછું છે? બાપુજી તમે ખાધું નથી ને અમને ખવડાવ્યું છે, હે
તમે કોઈ દી કપડાં લીધા નથી ને અમને એટલા કિંમતી કિંમતી કપડાં તમે લઈ દીધા છે ને બાપુજી, અને દરેક જગ્યાએ તમે હાલીને જ ગયા છો, અને અમને અમને આવડી મોંઘી દાટ જેવડી બાઈક લઈ દીધી. અરે દીકરાઓ, એક બાપ તરીકે મારી ફરજ હતી, મારો ધર્મ હતો કે મારા દીકરાઓને સુખી કરું, અને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, એ તો મારી ફરજ હતી બેટા. બાપુજી, તો તમારી સેવા કરવી ને એ પણ અમારી એક ફરજ છે. જાઓ હવે આરામ કરો, જાઓ બસ, મને પણ આરામ કરવા દો. સારું, હાલો, ધ્યાન રાખજો, અને કઈ કામ હોય તો બોલાવજો. હા બેટા. અરે વહુ, એ વહુ ક્યાં ગયા છો કે નહીં ઘરમાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કાકી, કેમ છો? સારું. હો, હવે તારા સસરા ને કેમ છે? એમનું એમ છે. હે, ડોક્ટર આવ્યા હતા, દવા આપી ગયા, તપાસી ગયા, પણ નિદાન તો કે ઉંમર થઈ ગઈ છે ને એટલે. હા, જોયું ને. તો જો, હવે છે ને એની ઈચ્છા થાય ને એને ખવડાવજો, અને તમારા હાથે ખવડાવજો. શું ખબર એની શું ઈચ્છા હોય, અને જો ઈચ્છા અધૂરી રહી જાય તો ઉપર વયા જાય તો. કાકી, એમ કઈ થોડા મારા સસરાને કઈ થઈ જવાનું છે, એવું તમે શું કડવું કડવું બોલો છો? જો વહુ બેટા, શરીર નો કઈ ભરોસો નથી, ગઈઠું માણસ ક્યારે ઉપર વયું જાય કઈ નક્કી ન કહેવાય. કાકી, હું તો મારા સસરાની ભરપૂર સેવા કરું છું, મારાથી જેટલું થાય એટલું હું મારા સસરા માટે કરું જ છું, પછી તો જેવી ઉપરવાળાની ઈચ્છા. જો બેટા, નિમિત કોઈને છોડતું નથી, પણ હશે જો જે કઈ મારા લાયક કામકાજ હોય એ તમે મને કહેજો. હાચા હગા પાડોશી, પાડોશી કામ આવે ને એટલા હગા નો કામ લાગે, હગા પડાવે દગાવ છેટે, અને પાડોશી તો નજીકમાં જ હોય. હો, એટલે કઈ પણ કામકાજ હોય ને તો તમારે બેફિકર થઈને મને કહેજો. હો ને? હા કાકી, મને ખબર જ છે, એમાંય તમે તો જૂના ને અનુભવી છો. હાચું કહું ને તો મને આમાં કઈ વધારે ખબર ન પડે, અને તમારા દીકરાએ હવે તો રજા લઈ લીધી છે નોકરીમાંથી, બાપુજીની તબિયત સારી રહેતી નથી ને એટલે એને રજા મૂકી દીધી છે. એ બહુ સારું કર્યું. જો કઈક તબિયત બગડી જાય અને કઈ થઈ જાય તો છોકરાના હાથનું છેલ્લે છેલ્લે પાણી તો પીતા જાય. અરે કાકી, શું કામ આવા નબળા વિચાર કરો છો? જો બેટા, નામ એનો નાશ છે, અને જો ઉંમર પૂરી થઈ ગઈ હોય તો એમાં કોઈનું હાલતું નથી, બરાબર છે? મને એમાં કઈ ન સમજાતું કાકી. હવે તું કોઈ જાતની ચિંતા કરવા, બધું ભગવાન પર છોડી દે, અને કઈ પણ કામકાજ હોય ને તો તું મને કહેજે. હો, હાલો, જય શ્રી કૃષ્ણ. એ બાપુજી, એ બાપુજી, સુતા છો કે જાગો છો? સુતોય નથી ને જાગતો નથી. બાપુજી, બધી વાત મૂકો, પેલા ઈ કયો કે દવા પી લીધી કે નહીં? અને જમી લીધું કે નહીં? બોલો, શું જમવું છે તમારે? ડોક્ટરે કીધું છે કે બાપુજીને જે ખાવું હોય ને અને જે ભાવતું હોય ને ખવડાવજો એને. જો બેટા, હા, તને તો ખબર છે ને કે મને ભજીયા ભાવે. એ ભલે ભલે, એ હમણાં કહી દઉં કે ગરમા ગરમ ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવી લ્યો. પછી 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 હું બાપુજી 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 અરે શું પછી? આજ બાપુજી બોલી ગયા. શું ખરેખર આપણને છોડીને જતા રહેશે? ના બાપુજી, તમે તો અમારા મૂવી છો, અમારે તમારી જરૂર છે. આ સમાજમાં, આ દુનિયામાં અમે તમારા નામે ઓળખાઈએ છીએ. ના ના બાપુજી, ના. ભગવાન ઉપર ભરોસો રાખો, જેમ ભગવાન ઈચ્છે ને એમ જ થશે. બાપુજી માટે ભજીયા બનાવી નાખ્યા કે નહીં? હા, ભજીયા તૈયાર જ છે. બાપુજી એક વખત મને એક ગંભીર વાત કહેતા હતા. એ બોલો બાપુજી, શું કામ હતું? દીકરા, મારી એક વાત માનીશ? હા હા, બોલો ને. જો, હું જીવતો છું ને ત્યાં સુધી હું જે માગું ને મને તમે બધું ખવડાવજો દીકરા. એ બાપુજી, તમે ખાલી હુકમ કરો, એ હમણાં એને કહીશ ને એટલે એને તમે જે કેસો ની ગરમા ગરમ બનાવી ને તમારી સામે હાજર. હા
તમે હાજર કરી દો છો અને હું પેટ ભરીને ખાઉં છું. તને ખબર છે હું તારી પાસે સુકામ માંગુ છું, આ બધું સુકામ ખાઉં છું. ના, હું તારી પાસે આ બધું એટલા માટે માંગુ છું, મારે શ્રાદ્ધ મહિનામાં કાગડો બની તારી ઘરે શ્રાદ્ધ ખાવા ન આવવું પડે, એટલે મારી ઈચ્છા બધી તું મને પૂરી કરજે. બાપુજી, તમે શું આવી ગાંડા જેવી વાત કરો છો? દીકરા, આ ગાંડી નહીં પણ ડાઈ ડાઈ વાત છે. પણ મને તમારી આવી વાતો નથી ગમતી. ગમાડવું પડે બેટા, ગમાડવું પડે. અને એક વાત લખી રાખજે. એ હા બાપુજી, હા, બસ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઈશ. રાજી ને હવે. બાપુજીની છેલ્લી ઈચ્છા હતી ભજીયા ખાવાની. હાલ જલ્દી ભજીયા તૈયાર છે ને, આપણે બાપુજીને ભજીયા ખવડાવતા આવી. હા, પણ આજનો દિવસ બહુ ભારે છે. હવે ભારે કે હળવો એ ભગવાન જાણે, પણ બાપુજી ભજીયા ખાશે ને એટલે પાછા રંગમાં આવી જશે. હા, હું ભજીયા લઈ આવું, તમે બાપુજી પાસે બેસો. બાપુજી, બાપુજી લ્યો, હા, ગરમા ગરમ ભજીયા ખાઓ. ભજીયા ખાઈ લો પછી. પછી પછી શું બાપુજી? બસ દીકરા, પછી મારે જ્યાં જવું છે ત્યાંથી કોઈ પાછું નથી આવતું. અરે, મારે હરિના શરણમાં લીન થઈ જવું છે બેટા. હવે આ ખોરીઓ બદલવાનો સમય આવી ગયો છે. બાપુજી, બધી વાત મૂકો, પેલા ગરમા ગરમ ભજીયા ખાઓ. બાપુજી, આ ભજીયા ચાખી તો જુઓ કેવા બન્યા છે. વાહ દીકરાઓ, મને ભાવતા ભજીયા બને એવા. બાપુજી, બાપુજી, બાપુજી શું થયું? બાપુજી, બાપુજી, અરે શું છે દીકરા, શું થયું? આ જો તો શું થયું મારા બાપુજી ને? બાપુજી, દીકરા, તારા બાપનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બાપુજી, બાપુજી, તમે સાચું જ કહેતા હતા કે જીવતા જીવ પેટ ભરીને ખાઈ લેવું સારું, જેથી કરીને કાગડો બનીને શ્રાદ્ધ ખાવા ન આવવું પડે. બાપુજી, 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 તમે તો આમ ધોકો થઈને વયા ગયા. હિંમત રાખો, થવા કાળ હતું તે થઈ ગયું બધું. હિંમત રાખો દીકરા, તમે તો ઘણી સેવા કરી છે. બાપુજી, બાપુજી, નમસ્કાર મિત્રો, હું છું મહાવીર સિંહ રાઠોડ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, વિડીયોને લગતું તમારે કોઈ પણ સજેશન આપવું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. હેલો દોસ્તો, હું રમીત સાલાણી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમને આ વિડીયો કેવો લાગ્યો છે એના વિશે કાંઈ પણ સજેશન કરવું હોય ને તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખતા ભૂલતા નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિયા સામાણી. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને તમને આ વિડીયો કેવો લાગે છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. હું નવીન વ્યાસ ફરીવાર સુંદર મજાનો વિડીયો આપની સમક્ષ લાવ્યા છે. આપને જરૂર ગમશે અને આપને આ વિડીયો ગમે એટલે અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા મિત્રો, અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને અમારી આ સ્ટાર વિડીયોના પ્રોડ્યુસર રમણીભાઈ તરુલિયા, તમારો ખૂબ ખૂબ આભાર માને છે. તમે ખૂબ લાઇક કરો છો, શેર કરો છો, અમને બધાને ખૂબ પ્રેમ આપો છો. ધન્યવાદ. હું મીના શર્મા, આપની સમક્ષ અમે સામાજિક વિડીયો લઈને આવ્યા છીએ. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર વિડીયો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.